ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો એક બદલાવ દશેરામાં એનાઉન્સમેન્ટ થવાનો છે. દશેરાના દિવસે જ એનું બધું વર્કઆઉટ તૈયાર થઈ ચૂક્યું છે, એના સૂત્રો તૈયાર થઈ ચૂક્યા છે, એના પ્રિન્ટિંગના જે કામો છે એ બધું તૈયાર થઈ ચૂક્યા છે. કોને કન્વીનર બનાવવા, કોને માર્ગદર્શક બનાવવા, કોને ચહેરો બનાવવો, કોને લેવા કોને નહીં, એ બધી જ વાત ઓફિશિયલી થઈ ગઈ છે. અમને જે ઇનપુટ મળ્યા છે, અમારી સાથે જે વાતચીત થઈ છે અને અમે જે જાણીએ છીએ પ્રમાણે અમારી પાસે કેટલીક વિગતો પૂછી કે ભાઈ તમારા એક્સપિરિયન્સ મુજબ કયો, અમે કીધું કે ભાઈ એક વેક્યુમ તો છે, પ્રજા વત્સલ પક્ષ. હવે પ્રજા વત્સલ શબ્દ જે છે એ વત્સલ શબ્દ આવે એટલે લોકો સમજે કે આગળ પાછળ કંઈક ક્ષત્રિય સમાજનું હોવું જોઈએ, પરંતુ બધા જની આપણે જાણ ખાતર આશ્ચર્ય પામશે કે આમાં ક્ષત્રિય આંદોલન ચલાવનારા જે ચહેરાઓ હતા એમાંનો કોઈ વ્યક્તિ નથી. અચ્છા, આજે અમે જે રિપોર્ટ પ્રસ્તુત કર્યો એ રિપોર્ટ વાંચીને કદાચ કોકને એમ લાગશે કે એક તો શંકરસિંહ બાપુને આવી ટેવ છે એટલે એ તો સમજા, ભૂતકાળમાં અનેક વખત એને આવું કર્યું છે એટલે પેલા તો ઈ એમ માનશે. ટોટલી એ ટોટલી ફ્રેશ ચહેરા, યંગ ભાઈ બહેન, અને એ પણ ક્વોલિફાઈડ, અને ક્વોલિફાઈડ એટલે ડિગ્રીધારી નહીં, એણે એના મત વિસ્તારમાં કંઈક એવો કરિશ્મા કરી બતાવ્યો હોય કે જો તમારું મારું ચાલે તો આપણે પદ્મ વિભૂષણ કે પદ્મશ્રી આપી દઈએ. આખી બકરીની ડોકે અહીંયા જો ઓલા હોય છે આંચળ, એમાંથી દૂધ ન નીકળે એમ, તમે જો બકરીની ડોકવાળા આંચળ થઈને આવવાનો અને તમે એ જ અંચળો ઓઢવાનો જે બીજા બધાએ કર્યા છે, તો અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શત્રુ વધુ સારો. આ શું ખામી હતી, આણે ક્યાં થાપ ખાધી, આમાં શું પ્રોબ્લેમ થયો, આણે શું માથાકૂટ થઈ, કેમ લોકોએ ન સ્વીકાર્યા, એ બધાનો અર્ક કાઢી અને કેટલાક બૌદ્ધિકોની સલાહ લઈ અને મેં કીધું અત્યારે પણ મિટિંગ ચાલુ છે અને અમને મળેલા ઇનપુટ મુજબ દોસ્તી જબ ભી કિસી સે કી જાય દુશ્મનો કી ભી રાય લઈ જાય ઓર મોત કા જહેરે ફઝાઓ મેં અબ કહાં જાકે સાંસ લઈ જાય. હાલ ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે અને ત્યાં તેને લઈને ચર્ચાઓ શરૂ છે અને ગુજરાતની રાજકીયની જે ચર્ચાઓ છે તેને જોર પકડ્યું છે. ત્યારે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે વાત કરીએ. સર, શું કહેશો કે ગુજરાતની રાજકીય રાજનીતિમાં જે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, શું કહેશો એને લઈને? જુઓ, અમને મળેલા ઇનપુટ મુજબ ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી એવો એક બદલાવ દશેરામાં એનાઉન્સમેન્ટ થવાનો છે. દશેરાના દિવસે જ, અને અમે આજે લખ્યો છે રિપોર્ટ, એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ દશેરાએ ગુજરાતમાં કેવળ રાવણનો વધ નહીં થાય, રામ રાજ્યની સ્થાપના થઈ શકે એવા ઉત્તમ વિચારવાળી પાર્ટીનો જન્મ પણ થવાનો, વધ નહીં થાય જન્મ પણ થશે. હા, હવે એ દાવો ભલે અત્યારે રામ રાજ્યનો સારો થાય એ પછી નીવડે વખાણ, પણ જે બેકગ્રાઉન્ડમાં લોકો છે, જે અત્યારે સંકલન બધું ચાલી રહ્યું છે, એનું બધું વર્કઆઉટ તૈયાર થઈ ચૂક્યું છે, એના સૂત્રો તૈયાર થઈ ચૂક્યા છે, એના પ્રિન્ટિંગના જે કામો છે એ બધું તૈયાર થઈ ચૂક્યા છે. કોને કન્વીનર બનાવવા, કોને માર્ગદર્શક બનાવવા, કોને ચહેરો બનાવવો, કોને લેવા કોને નહીં, એ બધી જ વાત ઓફિશિયલી થઈ ગયું છે. તમે ને હું અત્યારે વાત ગુજરાતીમાં જે ચર્ચા કરીએ છીએ ત્યારની વાત કરું, 5:22 થઈ છે, અત્યારે ગાંધીનગરમાં એની જબરદસ્ત મિટિંગ ચાલી રહી છે. અચ્છા, આજે અમે જે રિપોર્ટ પ્રસ્તુત કર્યો એ રિપોર્ટ વાંચીને કદાચ કોકને એમ લાગશે કે એક તો શંકરસિંહ બાપુને આવી ટેવ છે એટલે એ તો સમજા, ભૂતકાળમાં અનેક વખત એને આવું કર્યું છે એટલે પેલા તો એ એમ માનશે. બીજા લોકોએ અમુક મેં શબ્દાવલી એમાં પ્રયોજી છે, દાખલા તરીકે મેં એમ કીધું છે કે પ્રજા વત્સલ પક્ષ, પક્ષનું નામ મેં સૂચિત, પ્રજા વત્સલ પક્ષ. હવે પ્રજા વત્સલ શબ્દ જે છે એ વત્સલ શબ્દ આવે એટલે લોકો સમજે કે આગળ પાછળ કંઈક ક્ષત્રિય સમાજનું હોવું જોઈએ, પરંતુ બધા જની આપણે જાણ ખાતર આશ્ચર્ય પામશે કે આમાં ક્ષત્રિય આંદોલન ચલાવનારા જે ચહેરાઓ હતા એમાંનો કોઈ વ્યક્તિ નથી. આ ન્યુટ્રલ જેને કહી શકાય એવો એક વર્ગ છે, ન્યુટ્રલ જેને કહી શકાય એવો એક વર્ગ છે જેને કાંઈ લઈ લેવાનું થતું નથી, બલકે દેશે કદાચિત લેવાનું તો થતું જ નથી, કારણ કે ભગવાનની દયા છે અભરે ભરેલું છે. એવા લોકો છે, પછી દેશ દેશાવરના ઉદ્યોગપતિઓ છે, એણે કીધું કે બોલો કેટલા પૈસા, એટલે હવે એક મહામંથન ચાલી રહ્યું છે. અને એ એટલા માટે ચાલી રહ્યું છે કે ભૂતકાળમાં આવી તો ગર્જન ઝડપિયા પીપીપી પાર્ટી કરેલી, કોઈએ મહાગુજરાત કરીએ, કોઈએ ફરાણું કર્યું, કોઈએ રાજપા કર્યું, ભાજપા કર્યું, બધું થયું, તો એમ માનવાને કોઈ કારણ નથી કે એવું ને એવું વળી એક ગતકડું થાય અને કોઈ ભોજ્યોભાઈમાં ધણી નહીં થઈને આવશે નહીં. ના,
ટોટલી એ ટોટલી ફ્રેશ ચહેરા, યંગ ભાઈ બહેન, અને એ પણ ક્વોલિફાઈડ, અને ક્વોલિફાઈડ એટલે ડિગ્રી ધારી નહીં, એણે એના મત વિસ્તારમાં કંઈક એવો કરિશ્મા કરી બતાવ્યો હોય કે જો તમારું મારું ચાલે તો આપણે પદ્મ વિભૂષણ કે પદ્મશ્રી આપી દઈએ એવા લોકો. અને આ તો બહુરત્ના વસુંધરા, દેશમાં એ પ્રકારની રાજનીતિ ક્યારે આવી જ નથી, કમસે કમ ગુજરાતમાં તો નહીં જ. હું તમારાથી રૂઠી નવું બનાવો એટલે હું મારા મારા હોય એને પાછા ઉભા રાખું, છાપેલા કાટલા જેવું, એટલે બધું ભૂસાઈ ગયું, આમાંથી તૂટીને આમાં આવે એ ભૂસાઈ ગયું. અરવિંદ કેજરીવાલે તક ખોઈ નાખી, જે લોકો આખા દેશે જે આશા ભરી મીટ માંડીને બેઠા હતા કે આ રાજકારણના શુદ્ધિકરણ માટે આવી રહ્યા છે, એ સત્યાનાશ કરીને બે ગયા, અર્ધા પૂરતા જેલમાં છે. એવું નહીં થાય, આ બધામાંથી ધડો લઈને એક નવી પાર્ટી આવી રહી છે. આ બધા જ પ્રકરણો ભૂતકાળમાં જે થયા છે, સ્વતંત્ર પક્ષથી માંડીને રાજપા ભાજપા સુધીના, એ બધામાંથી ધડો લઈને કહું છું, આમાં શું ખામી હતી, આણે ક્યાં થાપ ખાધી, આમાં શું પ્રોબ્લેમ થયો, આણે શું માથાકૂટ થઈ, કેમ લોકોએ ન સ્વીકાર્યા, એ બધાનો અર્ક કાઢી અને કેટલાક બૌદ્ધિકોની સલાહ લઈ, અને મેં કીધું અત્યારે પણ મિટિંગ ચાલુ છે અને અમને મળેલા ઇનપુટ મુજબ બધું જ એનું સાહિત્ય તૈયાર છે, અને દશેરાના દિવસે એનું વાઇબ્રન્ટ કહી શકાય એવું લોન્ચિંગ થવાનું છે. તો એવા બેદાગ લોકો જે છે એની એક આખી સમય સારણી, એક એની નામાવલી, એક એની યાદી તૈયાર થઈ રહી છે, અને ગાંધીનગરમાં શીર્ષ નેતાઓ અને શીર્ષ બીજા બધા લોકો જેના હું અત્યારે નામ ખાલી ઉજાગર નથી કરતો, એ બધા અત્યારે મિટિંગ કરી રહ્યા છે કે આપણે કઈ રીતે આઈડિયોલોજીકલી આગળ વધવું. અને તમે લખી રાખજો, જો સમૂહ સૂત્રો પાર ઉતરે તો, કારણ એવું છે કે આ ગેમ છે રાજકારણની, અને રાજકારણમાં બધું જ સંભાવના છે. આજે આપણે બધી જ સારી સારી વાત કરી, કાલે કડડ અભો થઈને બધું ખાપ કે ખરું, હું કામ કે કોણ કેવું આવી જાય મતલબ નથી, પણ અમને જે ઇનપુટ મળ્યા છે, અમારી સાથે જે વાતચીત થઈ છે, અને અમે જે જાણીએ છીએ પ્રમાણે અમારી પાસે કેટલીક વિગતો પૂછી કે ભાઈ તમારા એક્સપિરિયન્સ મુજબ કયો, અમે કીધું કે ભાઈ એક વેક્યુમ તો છે જગતમાં, એક વેક્યુમ છે, એટલું તમને કહ્યું, અમે નાના માણસ પડી આપણું આવે હું, પણ એક વેક્યુમ છે કે આ સમાજને જેમ સત્યની બહુ ખોજ છે. તમે વિચાર કરો, તમારી યુટ્યુબ ચેનલ છે, હું તો અનેક ટીવી ચેનલ્સમાં આવું છું, પણ મને મોટા ભાગના લોકો કે અત્યારે કે સાહેબ તમને યુટ્યુબમાં બહુ જોઈએ છે, તો એની જે સમાજમાં સ્વીકૃતિ છે એનો અર્થ એમ છે કે સમાજમાં એક પ્યાસ છે, ભૂખ છે, તરસ છે, તલબ છે સત્યની, કે ભાઈ સાચું તો કોક ક્યાંકથી તો જાણવા મળે. એવું મેં એમ કીધું કે એક વેક્યુમ ચોક્કસ છે, પણ એ તમે ખરા અર્થમાં લોકસેવક તરીકે આવવા માંગતા હો તો, બાકી બકરીની ડોકે અહીંયા જો ઓલા હોય છે આંચળ, એમાંથી દૂધ ન નીકળે, એમ તમે જો બકરીની ડોકવાળા આંચળ થઈને આવવાનો અને તમે એ જ અંચળો ઓઢવાનો જે બીજા બધાએ કર્યા છે, તો અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શત્રુ વધુ સારો, તો કોઈ આમાં પડશે નહીં, કારણ કે ભૂતકાળમાં બધાએ બધું કરી લીધું, છેલ્લામાં છેલ્લો તો આમ આદમી પાર્ટી, એનો છેલ્લામાં છેલ્લો દ્રષ્ટાંત છે આપણી સામે, કે આટલી સારી વાત કરનારા પણ આટલી ખરાબ રીતે પ્રસ્તુત થશે એ કોઈને ખબર નથી. એટલે જો હવે એ મને એ લોકોએ કીધું કે સાહેબ અમે આમાંથી જ તો ધડો લીધો, અને બીજું કે અમે એટલે હું એને ઓળખું છું રાધર, એને કીધું અમારે કંઈ જોતું તો છે નહીં, કારણ કે ભગવાનની કૃપા છે, લાખો કરોડો રૂપિયાના માલિકો છે. એને કીધું ભાઈ અમારે તો ઈશ્વરની કૃપા છે, કંઈ જોતું નથી. એટલે હવે જે એ બધી ખરાબી જે છે એને દૂર કરીને એક આખું નવું રચના થઈ રહી છે ગુજરાતની રાજનીતિમાં, બધાને હચમચાવે એવું, જો બધું સમૂહ સૂત્રું પાર પડ્યું તો, કે એવા લોકોનું એક આખું મંડળ, આખી પાર્ટી બનવાની છે, ન્યૂ પાર્ટી લોન્ચિંગ, કે જેમાં સમાજને એનું આશાનું કિરણ દેખાય. એટલે આજે અમે એનું થોડુંક પર્દાફાશ, ઇન ધ સેન્સ એક પેલું કમાળ ખોલ્યું છે, હજી ગર્ભગૃહ બાકી છે. સર આપણે ભૂતકાળમાં પણ આપણે જોયું છે વિધાનસભાની ચૂંટણી હતી, ખાસ કરીને આમ આદમી પાર્ટી આવી હતી, તો સર એનાથી શું થઈ શકે? જુઓ, દોસ્તી જબ ભી કિસે સે કી જાય, દુશ્મનો કી ભી રાય લી જાય, ઓર મોત કા જહેર હૈ ફઝાઓ મેં અબ કહાં જાકે સાંસ લી જાય. આમ આદમી પાર્ટીનો આપણી સામે દાખલો છે કે હવે બધાને એમ થાય કે ભાઈ બધે ઠેકાણે ઝેર જ છે, આમાં કોઈ હારું નથી એવું એ જે માને છે, તો એમાંથી તો કહું છું કે ત્યાંથી તો આ લોકો જ્યાં તમારી ને મારી સોચ પૂરી થાય છે, લોકોની જ્યાં અપેક્ષા એમ થાય કે હવે આમાં કોઈ સારું નથી ત્યાં સુધી પહોંચ્યા છે, ત્યાંથી તો આ લોકોએ શરૂ કર્યું છે. મેં કીધું ને એમ કે જે એના ઓર્ગેનિક એટલે કે જેના આયોજકો જે છે એને આમાંથી કંઈ કાંદો કાઢી લેવાનો નથી. હવે જ્યારે મારે કંઈક દેવું જ છે માની લ્યો,
તો પછી મારે તમારે પગે લાગવાની ક્યાં જરૂર છે? તમારા ભાગમાં હોય તો લ્યો, ડોંગરે મહારાજ ની કથા જેવું છે. ડોંગરે મહારાજ કહેતા કે ભાઈ હું કથા કરતો જ નથી, હું તો મારા લાલા હારે વાત કરું છું, તમારા ભાગમાં હોય તો સાંભળો, ન સાંભળો તો મારે કઈ ટીઆરપી જોતી નથી, મારે ઓડિયન્સ જોતું નથી, મારું છાપામાં નામ આવે ફોટો મારે કઈ સાંભળો, હું તો મારા લાલા હારે વાત કરું છું, કૃષ્ણ કાનુડા હારે. ઈ તમે જેમ ગોપીઓનો રાસ છે ને, તો બાકીની બધી ગોપીઓ જે છે એ કદમ કેળના ઝાડવા બની ગઈ, કોઈ ચંપો બની ગઈ. શું કામ? આ રાસલીલા જોવા માટે. એના ભાગમાં નતો તો એવું બનીને પણ આવતા રહ્યા. એમ ડોંગરે મહારાજ કહેતા કે તમારા ભાગમાં હોય તો તમે આવો શ્રોતા તરીકે, ન ભાગમાં કઈ નહીં, હું ને કાનો તો વાત કર્યા કરશું. એવી આ પક્ષની વાત છે કે અમારે કઈ જોતું નથી. પેલી વાત તો એ, તમે મને મત આપો તો મારે 5,00,000 કે 500 કરોડના આસામી છે, એને કઈ ફરક નહીં પડતા અલબત્તા. પણ એને એમ લાગ્યું છે કે આ સમાજની પણ એક આવશ્યકતા છે. અને બધી જગ્યાએ ઉત્તર પ્રદેશ, બિહાર, માની પશ્ચિમ બંગાળ, બધી જગ્યાએ આવા રિજિયોનલ પાર્ટી છે, પ્રાદેશિક પક્ષો છે. બસપા પ્રાદેશિક જ છે ને, મમતાની પ્રાદેશિક જ છે ને, બિહારમાં ભાઈ જનતા દળનું છે પ્રાદેશિક જ છે, માયાવતીનું પ્રાદેશિક જ છે. એનું કેટલું બધું વજન છે, કારણ કે એને જે તે સમય જ્યાં એને પેટ જમાવી હતી, પછી જે થયું હોય તો. ગુજરાતમાં આવા એક પ્રાદેશિક પક્ષની જરૂર છે. અને આપણું હિત ઇચ્છતા હોય ને, બીજું એના ચહેરા એવા હોય કે લોકોને જોઈને લાગશે કે આ માણસ કમસે કમ ખોટું તો નહીં જ કરે, કારણ કે એને કરવાની જરૂર નથી. બાકી કોઈ માણસની ભીતરમાં આપણે ઘૂસી નથી જતા, પણ ખોટું કરવું ન પડે એવી તો લાગે જ. દેખાવો ખ્યાલ, એની હસ્તી જોઈને ખ્યાલ આવે કે આને કંઈ, દાખલા તરીકે મુકેશભાઈ અંબાણી આવે, ફોર એક્ઝામ્પલ કહો, એ પાર્ટીમાં તમે માનો એ કંઈ પૈસા ખાય એમાંથી, હવે એને ભગવાનની કૃપા છે, ક્યાં નાખવા એ ધંધો એ આવ્યો, શું થાય બધાને એટલી તો ખબર પડે ને, કાંઈ કંઈક દેહ લેહ નહીં તો નક્કી છે ને. આવા લોકોની વાત હું કરી રહ્યો છું. આ દશેરા ગુજરાતની રાજનીતિમાં ડબલ ધમાકા કરવા માટે થઈને તત્પર હોય એવા દશેરા ઉજવાશે. સર, છેલ્લો પ્રશ્ન છે કે જે રીતે આપણે જોયું કે આ નિર્ભયાના જે દોષિતો છે તેની ફાંસી આપવામાં આવી, પરંતુ તેનો ડર જે છે તે કલકત્તા સુધી નથી પહોંચ્યો. તો સર, આને આ પ્રકારના દુષ્કર્મોને કાયમી માટે રોકવા માટે શું કરી શકાય? અને જે રીતે મમતા બેનર્જી જે કેન્ડલ માર્ચ છે એ પણ જે રેલીમાં જોડાયા હતા એને લઈને પણ શું કહેશો? હવે કલ્પના તો કરો કે જો જહર મેં પી ચુકા હું, વો તુમ્હીને તો દિયા હૈ, તુમ તો મુજે જિંદગી કી દુઆએ મત દો, ઓર સોલા થા જલ બુજા હું, તુમ તો હવાએ મત દો. એ જે શેર છે એ લાગુ પડે આમાં, કે તમે જ રખેવાળ છો આખા દેશના, તમારી હાથમાં કાયદો વ્યવસ્થા તમારી પાસે છે, આરોપી પકડાઈ ગયો છે, એણે ગુનો કબૂલી લીધો છે, હવે શેની રાહ છે? મને તો એમ થાય છે હવે શેની રાહ છે? પણ તમારે નાટક કરવું છે, કારણ કે એ ટીએમસી સાથે જોડાયેલો છે. એટલે અને આપણા હિન્દુસ્તાનમાં અદાલતોનું આપણે બધા જાણીએ છીએ, આ કેસ હમણાં ચાલશે. તમે જુઓ અત્યારેના એના વકીલો કપિલ સિબ્બલ, મનુ સંઘવી, આજે કોંગ્રેસના દિગંત કહી શકાય સુપ્રીમ કોર્ટના, એવા હમણાં વકીલો એને મળી જશે. પછી તારીખ બે તારીખ તો આપણે જૂની જાણીતી વાતો છે, 20-40 વર્ષે આનો ચુકાદો આવ્યો ત્યાં તો ઓલો અમથો મરી જવાનો, એ ક્યાં અમરનો પટ્ટો લઈને આવ્યો છે? એટલે જ્યાં સુધી તમે કીધું કે આવું ક્યાં સુધી, નિર્ભયા વન નિર્ભયા ટુ, જ્યાં સુધી, અને એ સરકાર નહીં કરે સાહેબ, કોઈ સરકાર અત્યારે મમતાથી છોડી દો, અહીંયાથી માંડીને બધે ગુજરાતથી માંડીને દેશભર, હવે બધા પ્રજાએ એક વસ્તુ બિલકુલ નજરમાં રાખવી પડશે કે દરેક વસ્તુ છે ને તમે સરકાર ઉપર અપેક્ષા રાખો એ પણ વ્યાજબી નથી. અપેક્ષા શું રાખવી પડશે ખબર છે? સરકાર એવી પ્રેશરમાં આવી જવી જોઈએ કે એને ઓન ધ સ્પોટ ન્યાય તોડે છૂટકો થાય, નહીં તો સરકારને ગિરાવી દો. કારણ કે જ્યારે તમારી બેન દીકરીની ઇજ્જત લૂંટતા એ લોકોને એક મિનિટ નથી થતી, તો તમને પાપીઓને ન્યાય અપાવવા માટે 10 વર્ષ શું કામ નીકળી જવા જોઈએ? એટલે પ્રજાએ હવે સહન શક્તિ જે છે ને એમાંથી સહન નામનો શબ્દ કાઢી નાખવો પડશે, કેવળ શક્તિનો ઉપયોગ કરવો પડશે આવા બધા કેસમાં તો ખાસ, નહીં તો આપણે આમ જ ગણ્યા કરશું કે તમે આને મદદ કરો, હવે ભાઈ અમને ન્યાય આપો. આપણે ભિખારીની જેમ ન્યાય માટે રઝળવું પડે એ તો શર્મનાક ઘટના છે લોકશાહીની દુનિયામાં. ન્યાયનું તંત્ર તો એવું હોવું જોઈએ કે દુનિયા ધડો લે કે ભાઈ આ લોકોનું તંત્ર છે, લોકતંત્ર એટલે, એના બદલે આ લોકોનું તો છે જ ત્યાં ગુંડાવાનું તંત્ર છે, માલદીવદારોનું તંત્ર છે, આ મુલાજી જે અપરાધી થાય પ્રજા એનો ન્યાય તોડશે, પછી ભલે સમાજ ગમે એને અરાજકતા કહે તો કુરબાન છે, અરાજકતા ભલે લોકો કહે, એનઆરકી કે ભાઈ આ તો તમે પ્રજાને ભડકાવો છો, પણ પ્રજાને ન ભડકાવો, તમને અમારી બેન દીકરીમાં તમને બળાત્કાર કરવા સુધીની છૂટ, અને અમારે એનો પ્રતિકાર કરવાનો એનો એનો એ વિરોધ, એ અપરાધ એવું તો હોઈ શકે કે જિંદગીમાં? એટલે હવે લોકોએ કેવું પડશે ડેડલાઇન, કે જો આ કેસમાં તમે આમ નહીં કરો તો આ પછી ન્યાય અમે તોડશું, પછી કઈ રીતે એ ભગવાન જાણે.
આવી જ્યારે કોઈ પ્રજા જાગૃતિ, જેને કહું છું, કાલ તલવાર નીકળી ભલે ન જાઓ પણ તમારી એનો તમારી અવેરનેસ તો હોવી જોઈએ. તમે મત આપીને સરકારને ચૂંટો છો, તમે એને આપણા કંઈ બાપ નથી તો આપણા નોકર હોવા જોઈએ, એ આપણા સેવક છે. તો સેવક પાસેથી ભીખ માગવાની હોય, કોઈ શેઠ આવે ને કોઈ એને નોકરને વિનંતી કરવી પડતી હોય ક્યારે કે ભાઈ તમે પ્લીઝ મને પાણી પાજો ને મહેરબાની કરજો, એવું સાંભળ્યું કે પાઈ દેવું પડે એને. એમાં આ બધા સેવકો છે, એને કામ કરવું જોઈએ, નથી કરતા, એટલે આપણી આ સ્થિતિ થઈ છે. નાગરિકોની જાગૃતિ, અને એ પણ લોહિયાળ જાગૃતિ તમને કહું છું, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મેળ નહીં પડે, એ વાત હકીકત છે. સર, આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને માતા પિતા હોય છે તેમના માટે કેટલી મુશ્કેલ વાત છે, ખાસ કરીને દીકરીના બાપ હોય છે તેના માટે કેટલી, કારણ કે એક બાજુ રાજકારણ થઈ રહ્યું છે ને એક બાજુ આપણે જોઈએ તો જે દીકરીની સાથે જે ઘટના બની છે, સર એને લઈને શું કહેશો? જુઓ, કોઈ પણ માવતર હોય, એક દીકરી તમે ને હું આપણે એ સંસારમાં જીવીએ છીએ, આપણી દીકરી ટ્યુશન ક્લાસમાં જઈને અડધી કલાક મોડી આવે, ટ્રાફિકમાં જ હલવાણી હોય, સમજી ગયો, કેવળ ટ્રાફિકમાં. પણ એ માવતરને પૂછો કે એને પાણીનો ઘૂંટડો ગળે ઉતરતો નથી, એ ઊંધા શ્વાસ લેવા માંડે, ચક્કર વકર માંડે થવા, બેટા એમાંય જો ફોન ન લાગે તો ઓળ વિચાર આવવા માંડે. તમે જુઓ વાતાવરણ જ કેટલું ખતરનાક છે, તમને સારા વિચાર પણ નથી આવતા, એ વાઇબ્રેશનનો એ અભિન અંગ છે, વાઇબ્રેશન તમને કાં તમને એમ ન થતું કે હશે દીકરી કદાચ કોઈક મંદિરે દર્શન કરતી હશે, કોઈક સારામાં સારા વ્યક્તિનું ક્યાંક પ્રવચન સાંભળતી હશે, કોઈક એવા ઉત્તમ ગુરુ મળ્યા હશે વિદ્યા કે જેને સંસ્કાર, કાંઈ એવા વિચાર નથી આવતા. કાંઈક થયું હશે, પડી ગઈ હશે, કોઈક હેરાન કરી હશે, કોઈકે પકડી લીધી હશે, કોઈકે માર્યું હશે, કોઈએ કાંઈક કૃત્ય કર્યું હશે, દુરાત એવા જ વિચાર આવે. શું કામ? વાતાવરણ જ એવું છે, વાઇબ્રેશન જ એવું છે. આવી ઘટના વખતે અત્યારે જે ચૂંટણા હાલી રહ્યા છે, વિપક્ષોથી માંડીને શાસકના આ કેસમાં કલકત્તામાં, કે તમે બ્લો બાય બ્લો વર્ણન કરો છો, એના કપડા આમ હતા, એને આટલી ઈજા થઈ હતી, એના ફલાણા અંગમાં ઢીકણું હતું, ચીસડા અંગમાં તેવું હતું, તમે કલ્પના કરો સાહેબ, જેની દીકરી હશે એનો વલોપાત કેવો થાય? સાત ભવનો અંધાપો સારો, પણ આવા દ્રશ્ય જોવા સારા નહીં, અને જિંદગીભરની બહેરાજ સારી, પણ આવી વાત સાંભળવી સારી નહીં. આટલી હદે લોકો કરુણતાની ચરમસીમા, જેને કહી શકે એ તો એને વેઠવાની છે લાઈવમાં, જીવતા જીવત. તમારે એટલે કે જે કોઈ લોકો આવું બોલનારા છે, હું તો કહું આ બધો અપરાધ છે ને, એ જે કોઈ આ દૃષ્ટિકોણ કર્યું ને એનો ઓછો છે. ડિરેક્ટર મહાન છે, હીરો છે ને, એ તો ડિરેક્ટર કે એમ કરે, તો ડિરેક્ટર કોણ છે જે અશ્લીલ સાહિત્ય તમને ચારેક પૂછે? આખા ભારતમાં અમદાવાદમાં બે ત્રણ દિવસ પહેલા સારામાં સારી એક રેલી, એક સંગઠને કાઢેલું, હિન્દુ જાગૃતિ કેવું કંઈક નામ મંડળનું હતું, બહેતરીનમાં બહેતરીન માંગણી એણે કરી કે દેશમાં જે અશ્લીલ સાહિત્ય પીરસે છે તમારા મારા મોબાઈલમાં છે, એ સાહિત્ય બંધ કરાવો ભાઈ સાહેબ. કારણ કે શું કામ પીરસવું જોઈએ, અને કેટલી વાહિયાત વાત છે. ન થાય તો હું તો કહું તમારે એના કરતા ચલાવી લેવું સારું, પણ તમારી બેન દીકરીને કે આપણા તમારા મારા જેવા કોઈ પણ યુવાનથી માંડીને કોઈ પણ વયસ્ક માણસ જુએ તો એને તમે સત્યાનાશ થઈ જાય એની સંસ્કૃતિનો. એવી હદે ભાઈ, પેલા જમાનામાં મેનકાએ ઋષિ મુનિને જો ડોલાવી દીધા હોય તો અત્યારની આપણી ફાસ્ટફૂડની કંપનીની વાત જ ક્યાં કરવી? એની પાસેથી અપેક્ષા શું કામ રાખવી જોઈએ? હું તો એમ કહું છું, એના કરતા એટલે સૌથી મોટો અપરાધ જે છે ને, જો આગળ બંધ થઈ જાય તો આ દેશમાં ઘણી મોટી શાંતિ થઈ જાય એમ છે. બે પરિસ્થિતિ બહુ ખતરનાક છે, એક અશ્લીલ સાહિત્ય પીરસનારાઓ જે આપણને સત્યાનાશ પીરસે છે, એટલે યુવાન જે છે એ બધા બગડે છે, અને નંબર ટુ જે સફેદ પોશમાં રહે છે. આપણે બધા જ હંમેશા વાત કરીએ રાજકારણીને પેલો આપણો સોફ્ટ ટાર્ગેટ હોય છે, પણ નહીં, એનાથી પણ વિશેષ કહું, ડોક્ટર્સ ભાઈ, એબોર્શન કોણ કરાવે છે? મને આવડે છે કે હું લોંદો કાઢ લઉં કોઈના પેટમાંથી, દીકરી છે દીકરો જાણી લઉં, મને આવડે, મારા બુદ્ધિ છે, નેવર. તો કોણ કરે છે? આ ડોક્ટર સિવાય કોઈ કરતું નથી. તો તમે બેટી બચાવ તમારા હાથમાં તો છે, કાયદેસર ભ્રૂણ હત્યા કરો છો, દેશમાં 30 કરોડ દીકરીઓને જન્મતી અટકાવવામાં આવે છે વાર્ષિક. આ અહેવાલ આપણો નથી, યુનાઇટેડ નેશન જેને કહી શકાય એવા લોકોનો અહેવાલ છે. ભારતમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આ પ્રકારનું છે, ને એનાથી શું થાય છે, આખું બેલેન્સ જળવાતું નથી. તમે જુઓ આખા ઘરમાં તમે બારી બારણે બેક આખું પેક ટુ પેક કરી, જે સફોકેશન થાય ને, તમે ગુંગળાઈ મરો છો આને આ હોવાના કારણે. એવી રીતે અત્યારે દીકરીઓ અને દીકરામાં એટલો બધો તફાવત છે, 800 દીકરી છે અને 1100 છોકરા છે. એટલે આપણે હંમેશા કાળજી રાખવાની, એટલે કે જોવું પડશે કે આ બે લોકોમાં દોષિત છે, આ છાવરનારા પાપી લોકોને છાવરનારા રાજકારણીઓ,
અને બીજું સફેદ પોશ ડોક્ટરો જે લોકો આવું દુષ્કૃત્ય કરે છે તે અલ્ટ્રાસાઉન્ડથી માંડીને બાકી બધાનું વિઝન તપાસીને લિંગ તપાસે અને પછી ખબર પડે કે આ દીકરી છે તેને જ્ઞાનને દૂધ પીતી કરીને જીવતા મારી નાખે. હવે જ્યારે એબોર્શન જે છે હવે કાયદેસર થઈ ગયું છે, પહેલાં તો એમાંય પ્રતિબંધ હતો, હવે એ કાયદેસર થઈ ગયું પછી આ લોકો શું કરે છે કે ભાઈ તમે ભ્રૂણ હત્યા કરશો તો તમારે ફલાણું થશે. તો હવે એમાં નવી નવી બે ટેકનિક આવી છે કે તમને એક કામ કરો 12 કલાક પછી આ દીકરી મરી જશે. હવે ઓલી બાળકને તો ખબર નથી, જન્મી તો ગયું છે, જન્મી ગયું રેકોર્ડ ઉપર આવી ગયું એટલે કાંઈ વાંધો નથી, ગુનેગાર છે. પછી હું કે હો બીમાર હતી કે ગમે એમ હતું એટલે અપોષિત હતી એટલે ગુજરી ગઈ. એક ખબર પડે દીકરી છે, એક ઇન્જેક્શન મારી દે બુદ્ધિપૂર્વકને 12 કલાકમાં અને ઘણા 12 મહિનામાં. એવા બુદ્ધિપૂર્વકના અહીંયા આવે છે એ કોને આવડે છે? ડૉક્ટર સિવાય કોઈને મને તમને આવડે છે નહીં. એ લોકો શપથ લે આગળી એક પણ દીકરી ભલે જેને જે થવું થાય અમે એક પણ દીકરીનું ક્યારેય ભ્રૂણ હત્યા નહીં કરીએ તો શું ક્યાં પ્રોબ્લેમ આવે એમ છે? એટલે આ બધા ભૂખના વડકા છે. મૂળ સમસ્યામાં કોઈને જાવું નથી, દરેકને પોતાની રોટલી શેકવી છે, એનું આ પરિણામ છે. સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે ખૂબ ખુલીને વાત કરીને સરે જે રીતે વાત કરી કે આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે આ ઘટનાઓ જોવા કરતાં સાત ભાવનો અંધાપો સારો અને સમાજે પણ હવે સ્વયં જાગૃત થવું પડે તેવી આ ઘટના છે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.